હવે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરના 25 જેટલા હિન્દુ સંગઠન દ્વારા ભાગવત ગીતાના અભ્યાસક્રમના વિરોધને વખોડતા આવેદનપત્ર સુપ્રત કર્યું. વિજાપુર શહેર તાલુકાના 25 જેટલા હિન્દુ સંગઠન દ્વારા એક સાથે 25 જેટલા શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમનો સમાવેશ બાબતે વિરોધકર્તાઓને વખોડતા હિન્દુ સંગઠનના આગેવાનોએ રેલી સ્વરૂપે નીકળી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ વિશ્વ હિન્દુ પરિષદ RSS તેમજ સામાજિક સમરસતા મંચ ગુજરાત સહિત 25 સંગઠનના અગ્રણીઓએ આવેદનપત્ર સુપ્રત કરતા જણાવ્યું હતું કે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ બાબતે કેટલાક પોતાનો અંગત નિહિત સ્વાર્થ તેમજ રાજકીય તુષ્ટિકરણ માટે વિરોધ કરે છે તેને સંગઠન દ્વારા વખોડવામાં આવ્યું હતું. શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો સિદ્ધાંતો કોઈ પણ જાતિ ધર્મ પંથ કે મંથ કોઈ પણ સંપ્રદાયને ઉલ્લેખ કરી કહેવામાં આવ્યું નથી. ભાગવદ્ ગીતામાં જ્ઞાન ભક્તિ કર્મયોગના નીતિયોગ સિદ્ધાંતો મૂલ્યોની સમજ આપવામાં આવી છે. અભ્યાસક્રમમાં ભાગવદ્ ગીતાના સમાવેશના વિરોધને સંગઠન કડક શબ્દોમાં વખોડી મામલતદાર JS પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ભગવદ્ ગીતાનો પાઠ અભ્યાસક્રમમાં સંકોચ વિના ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓમાં શરૂઆતી જીવનમાં સંવર્ધન થાય શક્તિશાળી ભારત માટે અભ્યાસક્રમ જરૂરી છે. સૈયદજી બુખારી, JS TV, વિજાપુર.